નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી તો નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. જૂનાગઢમાં એસટીના કર્મીને માર મારવાનો બનાવ સામે આવ્યો. એસટી શાખાના સ્ટોર ઓફિસરને ઢોર માર મારતા જૂનાગઢ સિવિલમાં દાખલ કરાયા. જૂનાગઢમાં એસટીના કર્મીને માર મારવાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં એસટી શાખાના સ્ટોર ઓફિસરને ઢોર માર મારતાની તેમની હાલત લથડી હતી. તો જૂનાગઢ એસટી શાખાના સ્ટોર ઓફિસર કુલદીપસિંહ ચુડાસમાએ માર્યો ઢોરમાર. તેનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. એસટી કર્મીના જણાવ્યા મુજબ સ્ટોર રૂમમાં માલ સામાન લેવા જતા એસઓ દ્વારા કર્મીને અપશબ્દ બોલવામાં આવ્યા. એસટી કર્મીએ અપશબ્દ બોલવાની ના પાડતા એસટીના કર્મચારી જાવેદ મલિકને તમાચો મારી ધક્કો મારી ફગાવી દેતા આંતરિક ઇજાઓ થઈ ગઈ હતી, જેથી જાવેદ મલિકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. નાના કર્મચારી પર ત્રાસદાયી વર્તણૂક દાખવી માર મારીને બનાવના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આ બાબતે ખરી તપાસ થશે અને કર્મચારીના જણાવ્યા મુજબ સીસીટીવી જો ચાલુ હાલતમાં હશે તો તેમના દ્વારા તપાસ કરવામાં આવે તો હકીકત બહાર આવી શકે તેમ છે. ઇજાગ્રસ્ત જાવેદ મલિકને જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મારું નામ જાહિદ હુસેનભાઈ મલિક. હું એસટી મોતીબાગ ડિવિઝન વર્કશોપમાં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવું છું. અમારા સ્ટોર ઓફિસર શ્રી કુલદીપસિંહ ચુડાસમાએ આજે મને ઢોરમાર મારેલ છે. મારી સાથે ગેરવર્તણૂક કરી ત્યાં હું માલ લેવા ગયેલો હતો, ત્યારે વિનય રાઠોડ કરીને એક માલ લેતો અમારો કર્મચારી હતો, તેની સાથે એવું વર્તન કરતો હતો. જ્યારે હું માલ લેવા ગયો ત્યારે મારી સાથે પણ એણે વર્તન કરેલ છે. મને ગેરશબ્દ બોલીને બાળગ્યો. મેં સાહેબને કીધું, સાહેબ તમે ગેરશબ્દ બોલતા નહીં. તેણે મને બે થાપટ મારેલ છે, બે ઝાપટ મારી અને મને કીધું કે બહાર જાય તો તમારી કોઈની અહીં જરૂર નથી, અહીં હું કહું એ જ થવાનું, બીજું કાંઈ નહીં થવાનું. એટલે મેં સાહેબને રિક્વેસ્ટ કરી તો એણે મને જોશથી ધક્કો મારી ને અમારા સ્ટોરની રિસિપ્ટ એવા ફેંકી દીધેલ છે ને બે ઝાપટું જોશથી મારી નીચે ઘા કર્યો. હું નીચે પડી ગયો, મારા હાથમાં ઈજા થયેલ છે, બરાબર છે. ત્યાં સીસીટીવી કેમેરા પણ છે, બરાબર છે. સીસીટીવી કેમેરા ચાલુ છે ત્યારે અમારા અધિકારી DWS સાહેબ જાડેજા સાહેબ પણ ત્યાં બેઠેલા હતા. તેણે પણ અમે કીધું કે સાહેબ આવી રીતના કરે છે તો પણ એણે કીધું કાંઈ નહીં, બરાબર છે. હું નીચે પડી ગયો ત્યારે મેં કીધું કે સાહેબ મને કોઈ ઉપાડો, મને પાન નથી. ત્યારે મને કોઈ ઉપાડવા લે છેલ્લે અમારા એક સહકર્મચારી આવેલા હતા ઉપાડે, એણે મને ઉપાડીને બાજુમાં લઈ જાય. આની પોલીસ ફરિયાદ કરી છે, આમાં વિભાગના ઉપર લેવલે અમારે ફરિયાદ કરવી છે. આના કાંઈ પગલાં નહીં લેવા અમે તો આ લોકો અમને અહીંથી ચેનથી જીવા નહીં દે અને મારી નાખવાની ધમકી આપે છે. મનીષ ડાકી સાથે રવિન્દ્ર કંસારા, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. અમરેલી જિલ્લાના લીલીયાના ગ્રામજનોને ચોમાસામાં વહી જતા પાણીના સંગ્રહ માટે તળાવો અને ચેકડેમ બંધાવી પાણીનો સંગ્રહ કરવાનું નક્કી કર્યું અને તળાવોનું નિર્માણ કર્યું, જે આ વર્ષે સારા પડેલા વરસાદને કારણે છલોછલ ભરાયું, જેથી આ ગામના લોકો ખુશખુશાલ થયા. દાતાઓનું સન્માન અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. ગામના લોકો એક સમિતિ બનાવી અલગ અલગ કામોની વહેંચણી કરી 200 થી વધુ લોકો અને ટીમે આ તળાવ અને ચેકડેમ નું નિર્માણ કરાવ્યું. રાત દિવસ અહીંના લોકોએ મહેનત કરી આ તળાવનું નિર્માણ કરાવ્યું છે. છેલ્લા ઘણા સમયથી પડતર પડેલી જમીન પર તળાવનું નિર્માણ કરાવી જળ સંચયનું ઉમદા કામ કર્યું છે. આ તળાવ આજે પણ પાણીથી છલોછલ ભરાયો છે. આ કાર્યથી આજુબાજુના ગામોના પાણીની સમસ્યા તેમજ ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યા ઓછી થઈ છે તેમ પણ કહી શકાય. આ ડેમ બનાવવા માટે ગામના લોકો, દાતા અને ગામના ટ્રેક્ટર ધરાવતા લોકો અને સરકારના સહકારથી આ તળાવના નિર્માણમાં ફાળો આપ્યો છે, જે સમગ્ર ગામ તેમજ આજુબાજુના ગામના લોકોને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે. આ ગામના તળાવો છલોછલ ભરાય જતા લોકોમાં ભારે ખુશી જોવા મળી. ગામના લોકોએ આ તળાવ તેમજ ચેકડેમના નિર્માણમાં ફાળો આપનારા દાતાઓનું શાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવ્યું તેમજ વૃક્ષારોપણ પણ કરાયું હતું. આજે અમારા તળાવનું જે પાણી ભરાણું એનાથી સમગ્ર ગામ ખુશ છે, આજુબાજુના ગામડાઓ પણ ખુશ છે. આ અમે 2 વર્ષથી સતત મહેનત કરતા હતા. અમારા લીલિયાની જલધારા સમિતિની રચના કરી અને એ સમિતિને સોનામાં સુગંધ તો અમારા પુરુષાર્થમાં મળ્યો હોય તો JP ઠેસિયા એણે અમને હિટાચી આપ્યા. અમે ગયા હતા સરકારમાં રજૂઆત કરવા રૂપાલા સાહેબ પાસે. રૂપાલા સાહેબે એમ વાત કરી કે ભાઈ સરકારની પ્રોસિજર તો હાલશે પણ તમને એક સાચો જે વોટરમેન કહેવાય એની પાસે હું તમને મોકલું અને એણે અમારી ઓળખાણ કરી અને અમને JP સાહેબ પાસે મોકલ્યું.
અને જેપી સાહેબે તરત જ અમને એમ કીધું કે સવારે તમારી હિટાચી આવે છે અને તમે કામ શરૂ કરી. અમે ગામની મિટિંગ કરી, ગામના ખેડૂતો ટ્રોલીને પોતાની રીતે માટી લઈ જવા માંડ્યા અને લગભગ આ તળાવ અમે 2 વર્ષથી રાત દિવસ ચલાવ્યું છે. અને એમાં અમારી જલધારા કમિટી અને એના જે 3-4 મિત્રો છે, ગુરધનભાઈ છે, ભાઈ બટુકભાઈ છે, ભાઈ અમારા રમેશભાઈ પાલાળા, આ બધા મિત્રોએ એની દેખરેખ રાખી. અને આમ તો અમે 1 રૂપિયાનું માણસો 1.25 રૂપિયાનું કામ કરે, પણ 1 રૂપિયાનું અમે 3 રૂપિયાનું કામ કર્યું છે. એટલી બધી કાળજી રાખીને ખૂબ જ ઓછા ખર્ચે અને સારામાં સારું કામ થયું છે. એનાથી સમગ્ર ગામ તો ખુશ છે, પણ આજુબાજુના ગામ પણ ખુશ છે. અને આ પાણીથી અમને આ 3 ગામને તો એટલો ફાયદો થવાનો કે હવે કદાચ ચોમાસું વયું જાય જે થાય ને તો અમારે ગામનું પાણી ખૂટશે નહીં. એટલે એટલી બધી અમને આ સગવડતા 2 વર્ષની મહેનતથી મળી છે ને એનું ફળથી ગામ પણ ખુશ છે. મારું નામ ઘનશ્યામભાઈ મેઘાણી છે. આ અમરેલી જિલ્લાનું લીલિયા ગામ છે. એમાં આ પાછળ બતાવી નીલકંઠ સરોવર છે. એ લગભગ અમે 105 દિવસ અમે હિટાચી ચલાવ્યું જેપી દાદાના સહયોગથી. પછી અહીંના તળ બહુ ખારા પાણીને લીધે તળ બધા બગડી ગયા હતા. અને આ તમે અત્યારે જુઓ ને એ પાણી લગભગ 15 ફૂટનો ભરાવો છે અને ગામને 100% ફાયદો થાય એવું છે અને પર્યાવરણને પણ ફાયદો થાય. અને આવતા સમયમાં ગયા વર્ષે અમારે લગભગ આ તળાવ અત્યારે મોટા લીલિયાની અંદર લગભગ આશરે 150 વીઘાની અંદર ટુકડે ટુકડે 3 સરોવર બનાવવામાં આવેલા છે. આના અગાઉ 3 વર્ષ પહેલા અહીંની કમિટી સલધારા ટ્રસ્ટ મને મળવા આવેલી રૂપાલા સાહેબના કહેવાથી, તો ત્યારથી આ લોકો કે મચ્છીનો અમને આપો, કીધું કાંઈ વાંધો નહીં. મશીન આપ્યું અને 3 વર્ષથી એનું ભંડોળ ભેગું કરી અને આ 150 વીઘામાં 15 ફૂટની ઊંડાઈમાં કામ કર્યું છે. અને જોઈએ તો 12 મહિનાનો પાણીનો સ્ટોક થયો એવું ગામ લોકો કહે છે. તો પાણી રોકવા માટે સીએમ રૂપાણી સાહેબ પણ આમાં એ લોકોની બહુ ખુશી છે. ભૂપેન્દ્રસિંહ સુડાસમા એના પણ બહુ રસ છે. આપણી કામગીરીમાં પણ ખૂબ રસ છે. તો આપણે મશીન જે ગામને જોઈએ તે ગામને વગર ભાડે આપીએ છીએ અને ડીઝલ નાખી અને એ વાપરે, રાત દિવસ વાપરવું હોય તો પણ છૂટ છે. તો આપણે સૌરાષ્ટ્ર સુકો દેશ છે, એરિયા છે. તો ગામડે ગામડે આવી કમિટી બને, ઊભી થાય અને આવા કામ કરે તો આપણો સૌરાષ્ટ્ર સ્વર્ગ બની જાય અને સરકારને પણ રાહત મળે અને પબ્લિકને પણ રાહત મળે, ખેડૂત મજૂર બધાને. આવું મારું કહેવાનું છે. મારું નામ ભગનભાઈ વિરાણી, હું લીલિયા ગામનો જ વતની છું. આ જે તળાવને આપણે તમે જે જોઈ રહ્યા છો તેની અંદર અમારા જે લીલિયા ગામની જલધારા કમિટી અને જુવાનિયા મિત્રોએ ભેગા મળી અને લોકફાળો કર્યો, સાથે સુરતથી પણ ફાળો લઈ આવ્યા અને સાથોસાથ અમને જે પી ઠેસિયા સાહેબનું જે હિટાચી મળ્યું એના કારણે અહીંયા લીલિયાના જે ખેડૂતો છે તે બધા ટ્રેક્ટર લઈને આજુબાજુ ગોઢાધર પૂજાપતિના ટ્રેક્ટરો આવ્યા અને જે કાપ નીકળે છે જે ખાતર જેવું એ કાપ લઈને પોતપોતાના ખેતર પૂર્યા, સાથે પાળા બાંધ્યા અને ખેતર પૂર્યાને કારણે આજે જે દેશી ખાતર નાખવું પડે એની જગ્યાએ કાપ નાખ્યા અને એનો પૈસા પછી અમને જે મળ્યા એને કારણે અમે આ ચલાવી શક્યા. ડીઝલનો ખર્ચ ને જે કાંઈ હતો આરએસ જે કાંઈ ખર્ચો કર્યો એ પણ આમાં જે જલધારા કમિટી છે એમણે પારદર્શક વહીવટ કરી અને 1 રૂપિયાનું કામ 4 રૂપિયામાં થાય એ રીતે કરાવ્યું છે. સરકારી કામગીરી કરતાં વિશેષ કામગીરી કરી છે. બીજું આ તળાવ ભરાવાથી આજુબાજુના અમારા 3-4 ગામોને પૂરતું પાણી તળ ભરાઈ જશે, ખેડૂતોને પોતાના ખેતરમાં જે પાણી મળશે પોતાના દાર કૂવા સાચા થઈ જાય એના કારણે જે ખેત ઉત્પાદન થશે આનો લાભ આખા ગામને તો થશે, સાથે રાષ્ટ્રને પણ એની આપણે કહી એની અંદર પણ એમ કે આર્થિક ઉપાર્જનમાં બધાને ફાયદો થશે. બીજું અત્યારે ગયા વર્ષે જે દુષ્કાળ હતો પરંતુ આપણે ભગવાનની દયાથી આજે મોટું તળાવ ભરાણું છે અને આજુબાજુમાં પાણી ખેતરોમાં આવશે તો અમને એમના જે કંઈ લાભ લેવાનો હતો એ કપાસનો પાક સારો આવશે અને આજુબાજુ મજૂરોને પણ મજૂરી મળશે, વેપારીઓને વેપાર પણ થશે અને અમારા સુરતના દાતાઓ અને ખાસ કરીને અમારા અમેરિકા વસતા અમારા લીલિયા ગામના વતની ભાઈ ધર્મેશભાઈ સિંગાળા જે બટુકભાઈ સિંગાળાના દીકરા છે એમણે અમને અહીંયા 10 લાખનો સહયોગ આપી
હરવાર અમને મોટો ફાળો આપ્યો, સાથો સાથે સુરતના મિત્રો જે ઉદ્યોગપતિઓ જે કે છે એમણે પણ ફાળો આપ્યો, ગામના નાના મોટા તમામ વેપારી તમામ મજૂર વર્ગ તમામ માણસોએ ફાળો આપીને જે કાંઈ સહયોગ આપ્યો છે એને કારણે અમે આ મોટું કામ કરી શક્યા છીએ. હજી પણ આ કામ અમે ચાલુ રાખવા માગીએ છીએ અને જે પી શિષ્યા સાહેબ નો હિતાશી અમને મળ્યું અને મળશે તો હજી પણ જે આ તળાવ ઊંડા કરી અને આવતા 5 વર્ષમાં પછી ક્યારે પણ ભવિષ્યમાં ક્યારે કોઈ જરૂર ન પડે એ ટાઈપથી અમે ઊંડું કરવા માગીએ છીએ. બધાનો એ રીતે ઉત્સાહ છે. અશોક મળવર સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, અમરેલી. સાબરકાંઠા જિલ્લાના વીરેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તો ઉમટ્યા. પવિત્ર શ્રાવણ માસ મહિનામાં ભક્તોનું આસ્થાનું પ્રતિક વીરેશ્વર મહાદેવના દર્શન કર્યા. શ્રી વીરેશ્વર મહાદેવ મંદિર સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિકંદરાઓ વચ્ચે આવેલ અતિ પ્રાકૃતિક સૌંદર્યનું ધામ છે. વીરેશ્વર મહાદેવ મંદિરના પાછળના ભાગમાં ઉમરાનું એક અતિ વિશાળ વૃક્ષ છે, જે વૃક્ષ આશરે 1500 વર્ષ જૂનું છે. એ વૃક્ષમાંથી ગંગાજી ઉત્પન્ન થયેલ છે, જે ગંગાજી સ્વયં શિવજીનો અભિષેક કરી મંદિર પરિસરમાંથી પસાર થઈ નીચે અવાળા સુધી જાય છે અને ત્યાંથી લુપ્ત થઈ જાય છે, માટે એને ગુપ્ત ગંગા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ઋષિ ભગવાનનું પણ સ્વયંભૂ મંદિર છે, સ્વયંભૂ આંબાવાળા હનુમાનજીનું પણ મંદિર છે. આ મંદિર લીલી વનરાઈની વચ્ચે આવેલું છે, એટલે અહીંયા વનભોજન કરવા માટે દૂર દૂરથી સહેલાણીઓ આવતા હોય છે, જેની સેવાના ભાગરૂપે અહીંયા નિઃશુલ્ક અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે, જે અન્નક્ષેત્ર 14/4/1984 ચાલે છે. દરેક હરિભક્તો આવી વીરેશ્વર દાદાના દર્શન કરી 151 વર્ષથી ચાલતો અખંડ ધૂણો છે ધૂણાના દર્શન કરી અને પોતાના જીવનને ધન્યતાનો અનુભવ કરાવતા હોય છે. માળિયાહાટીના તાલુકામાં અમરાપુર પીએસસી સેન્ટર નીચે આવતા 20 ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને કૃમિનાશક ગોળીઓ ખવડાવવામાં આવી. મળતી માહિતી મુજબ 8 ઓગસ્ટના રોજ દેશભરમાં વિશ્વ કૃમિનાશક દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના મુજબ માળિયાહાટીના તાલુકાના અમરાપુર ગામે પીએસસી સેન્ટર નીચેના 20 ગામોમાં વિશ્વ કૃમિનાશક દિવસ નિમિત્તે શાળાના બાળકો, આંગણવાડીના બાળકો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સીમ શાળામાં ભણતા તમામ બાળકોને કૃમિની ગોળીઓ ખવડાવવામાં આવે. કૃમિનાશક ગોળીઓ બાળકોને ખવડાવવાથી પેટમાં થતા કૃમિનાશ પામે છે તેમજ બાળકોનું સ્વચ્છ આરોગ્ય રહે છે, એનિમિયા થતો નથી તથા બાળકોને કૃમિના કારણે પેટના અનેક રોગો ઉત્પન્ન થાય છે તેનો પણ કૃમિનાશક ગોળી ખવડાવવાથી નાશ થાય છે. બાળકોમાં કુપોષણ થતો અટકે છે. ગુજરાતમાં 60% થી વધારે બાળકો એનેમિયાના દર્દથી પીડાઈ રહ્યા છે તેવું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં અમરાપુર આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ ખાનગી શાળા, સરકારી શાળા, આંગણવાડી તેમજ ઘરે ઘરે ફરી અને કૃમિનાશકની ગોળીઓ ખવડાવી હતી. હું રસીલાબેન ચુડાસમા પીએસસી અમરાપુરમાં FAW તરીકે ફરજ બજાવું છું અને મારું સબસેન્ટર અમરાપુર છે. આજ રોજ 8 ઓગસ્ટ એટલે કે કૃમિનાશક દિવસ છે, જે કૃમિની ગોળી ખવડાવી અને બાળકને કૃમિયાથી મુક્ત કરવા. હું તમામ બાળકોના વાલીઓને એક અપીલ કરવા માગું છું કે જો તમારા તમામ બાળકોને કૃમિનાશક ગોળી એક એક પેટમાં જશે અને કૃમિથી બાળક મુક્ત થશે તો બાળકને છે ને એનિમિયાથી બચાવી શકશું. જે એનિમિયા આપણા ગુજરાતની અંદર 60% જેટલા બાળકોમાં છે, જો આ ગોળીને ખાવાથી જો એનિમિયામાં રાહત થતી હોય તો આ ગોળી કેમ ન ખાવી અને કેમ તમારા બાળકોને ન ખવડાવવી. માટે તમામ વાલીઓને હું અપીલ કરું છું કે અમારા ભાઈઓ બહેનો સ્કૂલમાં, આંગણવાડીમાં, સીમ શાળામાં, હાઈસ્કૂલમાં 1 વર્ષથી માંડી અને 18 વર્ષના તમામ બાળકોને ગોળી ખવડાવવા માટે જાય છે તો તમામ વાલીઓ અમને સાથ સહકાર આપે એવું અમે ઈચ્છીએ છીએ, દિલથી ઈચ્છીએ છીએ કે તમારું બાળક પણ એનિમિયા મુક્ત રહે અને કૃમિ મુક્ત રહે. હું ડોડિયા દાનસિયન કે મોરી હાઈસ્કૂલ અમરાપુર પ્રિન્સિપલ. આજે મિત્રો આપણે જાણીએ છીએ કે 8 ઓગસ્ટ એટલે કૃમિનાશક દિવસ, અને કૃમિનાશકની ઉજવણી કરવાની હોય તો અમારી શાળામાં અમરાપુર ગીર આપણે પીએસસી સેન્ટરના જે આરોગ્યની ટીમ હતી એ અમારી ટીમ અમારી શાળામાં આવી અમારી સાથે કૃમિનાશક દિવસની જે ઉજવણી કરી છે અને એ અંતર્ગત વિદ્યાર્થીઓને ગોળીઓ ખવડાવવામાં આવી છે અને કૃમિ અને એનિમિયા વિશે બાળકોને ખૂબ માહિતગાર કરવામાં આવ્યા છે. આચાર્ય અમરાપુર પેશન્ટર શાળા ભાણજીભાઈજી પાથર. આજરોજ આરોગ્ય વિભાગ તરફથી અમરાપુર શાળાના 200 વિદ્યાર્થીઓ ઉપર બાળકોને કૃમિનાશક ગોળીઓ ખવડાવવામાં આવી.
જેમનાથી બાળકોને કોઈ આડઅસર થતી નથી, તેમજ બાળકો કુપોષણનો ભોગ બનતા નથી. આરોગ્ય વિભાગની કામગીરી ખરેખર પ્રશંસનીય છે. વારંવાર આ શાળાને એમનો લાભ મળે છે. શાળા વતી એમને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર એમનો. પ્રાપ્ત માહિતી મુજબ સાંજે આરગ સિસોદરા ગામની હદમાં અમદાવાદથી મુંબઈ જતા મુખ્ય માર્ગના સર્વિસ રોડ પર બે યુવાનો ગોપાલ મટકા સોરેન, પ્રભુ અર્જુન યાદવ તેમની મોટરસાયકલ નંબર GJ21BF1156 લઈને પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક સર્વિસ રોડ પર આવેલ ગરનાળાની દિવાલ સાથે ધડાકા ભેર અથડાતા 10 ફૂટથી વધુ ઊંડા ગરનાળામાં પડતા બંને યુવાનોના મોત નીપજ્યા હતા. મુશ્કેલી ત્યારે ઊભી થઈ જ્યારે બંને યુવાનોને ઊંડા ગરનાળામાં બહાર કાઢવા માટે સ્થળ પર ઊભેલા લોકોમાંથી કોઈ પણ વ્યક્તિ આગળ ન આવે, ફક્ત દર્શક બની રહી. ત્યારે સ્થળ પર હાજર PSI KK સુરતી તેમજ કોન્સ્ટેબલ સંદીપભાઈ તેમજ એક સ્થાનિક યુવક આફતાબ શેખે 10 ફૂટથી પણ વધારે ઊંડા ગરનાળામાં ઉતરી બંને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. તેમજ અન્ય એક ઘટના પરથી પાટિયા નજીક બની હતી, તેમાં વેસમા ગામમાં રહેતા માયાબેન નિરાંજલ નિરસે તેમની મોપેડ પર હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂર ઝડપે આવેલ આયસર ટેમ્પોએ મોપેડને અડફેટે લેતા માયાબેન જમીન પર પટકાતા ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જેમને ખાનગી વાહન મારફતે નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા. મૃતદેહોને લઈ જનારી ખાનગી વાહન ચાલક જેનું નામ પ્રકાશ ગોપીચંદ પાટીલે એવું વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ છે. છેલ્લા 35 વર્ષથી હાઈવે પર થયેલા અકસ્માતમાં ગંભીર ઈજા પામનારા તેમજ મૃત્યુ પામનારા લોકોને નિસ્વાર્થ હોસ્પિટલ સુધી પહોંચાડવાનું ઉમદાદાયક કાર્ય કરીને સાબિત કરી બતાવ્યું કે આપણા પાસે દાન આપવા માટે કંઈ ન હોય તો પણ આ રીતે લોકોની સેવા કરી શકાય. મારું નામ છે પ્રકાશ ગોપીચંદ પાટીલ, રહેવાસી વેસમા એકતાનગર, બરાબર. હવે આજે હાઈવે માટે ગમે ત્યારે પણ એક્સિડન્ટ થાય, રાતના કોઈ પણ સમયમાં 24 કલાક માટે મારી સર્વિસ છે. મારા પાસે પિકઅપ ગાડી છે, અશોક લેલન છે. કોઈ બી ગાડીમાં 3-3-4 લાશ લઈને હું સિવિલ હોસ્પિટલમાં પહોંચતો કરી દઉં. જી હા, તમે લાશ લઈ જાય છો તેના માટે તમે કંઈ પૈસા પાણી યા કંઈ બી લેવાય? નહીં, કોઈ વસ્તુ નહીં લઈએ મેમ. જી, કોઈ વસ્તુ નહીં લઈએ મેમ. કેટલા ટાઈમથી આ કરો છો તમે? એ ઓછામાં ઓછા 35-40 વર્ષથી કરું છું. હું વેસમા ગામમાં જ રહું છું. જી, 45 વર્ષ મને વેસમા ગામમાંથી. મતલબ રૂરલ વિસ્તારમાં ઘણે કંઈ એક્સિડન્ટો થાય છે યા કોઈ તમે સિવિલ સુધી પહોંચાડો? સિવિલ સુધી કાયમના માટે જ પહોંચાડે. રાત હોય કે દિવસ હોય કે ગમે તેટલા વાગે હોય, સાહેબ લોકોને ફોન આવી જાય એટલે એમના પહેલાં હું પૂછી જાઉં. જી, હવે તમને લોકોને કંઈ સંદેશો કેવા ચાહશો કે શું? લોકોને બી હું કહું કે આવી સેવા કરો, મદદ કરો. કોઈ ફસાયેલો હોય તો એને કાઢો, કોઈને જીવ બચતો હોય એને બચાવો. કદાચ મારી હાજરીમાં એવું કહ્યું હોય તો હું ગાડી મૂકીને તરત લાગી જામ કાઢવા માટે. એમ માટે બીજું કંઈ? બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, નવસારી. માંગરોળ તાલુકાના આત્રોલી ગામે મેરખડા શિમશાળાના રસ્તા ઉપર પેશકદમી થતા બાળકો પરેશાન. પેશકદમી ખુલ્લી કરાવવા ગામ લોકોએ મામલતદાર માંગરોળને આપ્યું આવેદનપત્ર. માંગરોળ તાલુકાના આંત્રોલી ગામે મેરખડા સીમમાં શાળા આવેલી છે, જે સીમ શાળા વાડી વિસ્તારના બાળકો માટે સરકાર દ્વારા બનાવવામાં આવી હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સીમ શાળાના રસ્તા પર ગેરકાયદેસર પેશકદમી થતાં આ સ્કૂલના બાળકોને આવક જાવકમાં તકલીફ પડતી હોવાથી આ ગામ લોકોએ મામલતદાર માંગરોળને રજૂઆત કરી હતી અને ગામ લોકો ભેગા મળી મામલતદાર માંગરોળને આવેદનપત્ર આપી તો મામલતદાર સમક્ષ ગામ લોકો દ્વારા આ રસ્તા ઉપર પેશકદમી દૂર કરવાની માંગ કરી. અગાઉ પણ મામલતદાર અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓને આ બાબતે જાણ કરી રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ બાબતે આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતાં ફરી રજૂઆત માટે ગામ લોકો દોડી આવ્યા હતા, ત્યારે મામલતદાર માંગરોળ દ્વારા તાત્કાલિક પગલાં લઈને સર્કલ ઓફિસરને ખરાઈ માટે મોકલી આપી અને વહેલામાં વહેલી તકે ધોરણે પગલાં લેવામાં આવે તેવી ખાતરી આપવામાં આવી હતી. આત્રોલી ગામના જે મોરખડા સીમશાળા વિસ્તાર છે ત્યાં આગળ પ્રાથમિક શાળા આવેલી છે, એની અંદર 150 પરિવારો એ બાજુ રહી છે. ચોમાસાની અંદર 4 મહિના સુધી બાળકો રસ્તો એટલો બધી ખરાબ છે સ્થિતિનો અને સાંકડો છે અને લોકોએ જે દબાણો કર્યા છે એ રસ્તાની અંદર પાણી ભરાઈ જાય છે અને બાળકો નિશાળે ભણવા જઈ શકતા નથી. આ રસ્તાને દબાણો દૂર કરવા માટે છેલ્લા 1 વર્ષથી ગ્રામસભાઓ અને તાલુકા સ્વાગત કાર્યક્રમની અંદર પણ પ્રશ્નો રજૂ કરેલ છે, પણ આજ દિન સુધી આ રસ્તાનું દબાણો દૂર થયા નથી.
જે પ્રાથમિક શાળા છે એની આજુબાજુમાં જે વિસ્તાર છે એ બધો સરકારી ખરાબો અને પેશકદમી લોકોએ કરી છે. આ દૂર કરવા માટે આ રસ્તો અને આ રસ્તાના દબાણો દૂર કરવા માટે અવારનવાર મામલતદાર સાહેબને તંત્રને ધ્યાને મૂકી છે વાત લેખિતમાં મૌખિકમાં, પણ આજ દિન સુધી આ રસ્તોનું જે દબાણ છે દૂર નથી થયું. તાત્કાલિક રીતે જે આ દબાણો દૂર થાય બરાબર એના માટે આંત્રોલી ગામના ગ્રામજનો આજે 150 પરિવારો બરાબર ત્યાં આગળ મામલતદાર કચેરી આવેદનપત્ર દેવામાં આવ્યો છે કે આ રસ્તો તાત્કાલિક યુદ્ધના ધોરણે જે રસ્તામાં દબાણો છે એ દૂર કરે એવી અમારી નમ્ર વિનંતી. ગામ લોકો દ્વારા અવારનવાર માળિયા હાટીના જીબી અને સોમનાથ જેતપુર નેશનલ ઓથોરિટીને અનેક વાર વાયરોને લઈને રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ કોઈ પણ પ્રકારને અહીંયા ઝડકા ગામે વાયરો ખુલ્લામાં પડી રહ્યા છે. શોર્ટ સર્કિટના કારણે એક ભેંસનું મોત નિપજ્યું છે. જો તંત્ર સફાળું ક્યારે જાગશે તેવા ગામ લોકો તંત્ર વહેલી તકે આ ઝડકા ગામ નજીક ખુલ્લા વાયરો પડ્યા છે તેમનો વહેલી તકે વાયરો સાચવવામાં આવે તેવું ગામ લોકોએ યાદીમાં જણાવ્યું હતું. માળિયા જીબીની બેદરકારી સામે આવી અને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો માળિયા હાટીના. આ બનાવ અનુસંધાને શોર્ટ સર્કિટના કારણે એક ભેંસનું મોત થયું છે. ઝડકા ફોરટ્રેક હાઈવે નજીકમાં ખુલ્લામાં વાયરો જોવા મળ્યા. અહીંના માર્ગ પરથી વિદ્યાર્થીઓ સ્કૂલે જવા માટે અવારનવાર પસાર થતા હોય છે તો તંત્ર પણ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેવો ગામ લોકો પણ આક્ષેપ કરી રહ્યા છે. કાયમે માટે છોકરા નીકળે છે, આ પણ હાઈવે વાળાની લાઇટનું છે, ડાયરેક્ટ નીચેથી લીધેલું છે. સવારના એક અહીંયા ભેંસનું પણ આવી રીતના ખુલ્લા વાયરના હિસાબે મોત થયું છે. અહીંયા કાયમે માટે છોકરા નીકળે છે, વરસાદના હિસાબે આ જે તૂટેલું વાયર છે કોઈ સંધવા આવતું નથી, અહીંયાને અંડરગ્રાઉન્ડ લીધેલું છે. કાયમે માટે બે વખત છોકરા નીકળે છે નિશાળીયા ભણવા માટે આવે છે, આની જવાબદારી કોની? કાલ સવારે અહીંયા કોઈ શોર્ટ થઈ જશે તો એને જવાબદાર કોણ લેશે? અરજી આપીએ છીએ તો કોઈ જવાબ નથી આપતું, કોઈ એની પ્રોસેસ કરતા નથી, તો આ ફરિયાદ અમારે ક્યાં તંત્રમાં લઈને જાવી? આનો જવાબદાર કોણ રહેશે? કાલ સવારે આ ભેંસ મરી ગઈ છે, કાલ સવારે કોઈ માણસ અહીંયા એક્સપાયર થઈ જશે તો એની જવાબદારી કોની? તંત્રને જાણ કરીએ છીએ, કોઈ જવાબ આપતું નથી અમારને. પુનાદરા ખાતે આવેલા પુનાદરા પ્રાથમિક શાળામાં પ્રાંતિજ જાયન્ટ્સ ગ્રુપ કામધેનુ ગૌશાળા તથા પોગલુ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા પુનાદરા પ્રાથમિક શાળાના બાળકોને ચોપડા અને પગરખાનું વિતરણ કરવામાં આવ્યું. તો આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોને શાળાના બાળકો દ્વારા ફૂલો તથા બીલીપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું. તો શાળાના આચાર્ય જિજ્ઞેશભાઈ પટેલ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે શાળામાં શિવલિંગ મૂકવામાં આવ્યું છે અને શાળાના શિક્ષકો તથા શાળાના બાળકો શિક્ષણની શરૂઆત કરતા પહેલા સમૂહમાં શિવલિંગને બીલીપત્ર ચડાવી સમૂહમાં શિવ આરાધના કરે છે. તો ઉપસ્થિત મહેમાનો દ્વારા પણ કાર્યક્રમની શરૂઆત પહેલા શિવલિંગ ઉપર બીલીપત્ર ચડાવ્યું અને શાળાના બાળકોને ચોપડા તથા પગરખાનું વિતરણ કરવામાં આવ્યું. તો ચોપડા અને પગરખા મળતા બાળકોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું. તો પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપના પ્રાંતિજ ખાતેના સ્થાપક ડોક્ટર એન કે ડેરિયા, પોગલો મહંત તથા કામધેનુ ગૌશાળા પ્રમુખ સુનિલ દાસજી મહારાજ, નીતિશભાઈ શાહ, શાળાના આચાર્ય જિજ્ઞેશભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકો કાળુશ્રી મકવાણા, નટુભાઈ પટેલ સહિત શાળા પરિવાર હાજર રહ્યો હતો. તો શાળામાં મધ્યાહન ભોજનના ઓર્ગેનાઇઝર નિવૃત્ત થતા ઉપસ્થિત મહેમાનો દ્વારા મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. જીવ રાવલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ગડુશેરબાગ ગામે પે સેન્ટર શાળામાં બાળકોને વિનામૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ગડુશેરબાગ નામની પે સેન્ટર શાળાના આચાર્ય વાઢિયા મનીષભાઈ તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા વિનામૂલ્યે રોપા વિતરણ કરવામાં આવ્યું. પ્રાથમિક શાળાના બાળકોને વૃક્ષો વિશે માહિતી અને વૃક્ષોનું જતન કરવા માટે સ્કૂલ આચાર્ય વાઢિયા મનીષભાઈ મ્યાત્રા અને તેમના સ્ટાફે જહેમત ઉઠાવી હતી, જેમાં ફળ ફૂલ તેમજ લીમડા જેવા રોપાનું વિતરણ કરવામાં આવ્યું. આશરે 200થી પણ વધારે રોપાનું વિતરણ કરાયું. વાઢિયા મિતુલ કુમાર સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો અનેસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.